सूरत पालनपुर जगात नाका स्थित विद्याकुंज स्कूल खाते विद्यादीप यूनिवर्सिटी द्वारा प्रेस कॉन्फ्रेंस नु आयोजन करायु हतु। आजादी का अमृत महोत्सव अंतर्गत आगामी द्विदिवसीय कार्यक्रम अंगे विद्यादीप कैंपस ना व्यवस्थापक महेश पटेल द्वारा माहिती आपता जणाव्यु के आगामी 2 सप्टेम्बर ना रोज सूरत समस्त पाटीदार समाजवाड़ी खाते केन्द्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया की विशेष उपस्थिति में गोष्ठी कार्यक्रम योजना आवशे। जे अंतर्गत सूरत ना 500 जेटला तज्ञ तबीबो साथे केन्द्रीय मंत्री साथे सीधे सीधो संवाद करशे। जारे डॉक्टरी क्षेत्र विशेष योगदान आपनार तबीबो ने सन्मानित पण करवामां आवशे। जारे राते 8 वागे शिक्षण दिन निमित्ते राज्य शिक्षण मंत्री प्रफुल्ल पान सूर्यानी पुस्तक तुला करवानी साथे शिक्षण क्षेत्र महत्वनुं योगदान आपनारा शिक्षणविदो साथे वार्तालाप करवानी साथे तेमने सन्मानित पण करवामां आवशे। तो विवेकानंद व्याख्यान मालानो पण शुभारंभ करवामां आवशे। मोहनभाई मुंजाणी के जेमना अने अमारा एक दीकरीओने विशेष भणावानु अभियान स्वामीनारायण गुरुकुल वेड रोड नी सामे एक छेल्ला पाछला अढ़ी वर्षथी कार्यरत छे, ज्यां जे दीकरीओना पिताની गैरहाजरी होय એટલે કે પિતા વિહોણી અને આર્થિક રીતે અસક્ષમ દીકરીઓને ધોરણ 10 નિઃશુલ્ક શિક્ષણ યજ્ઞ એ 2 વર્ષથી કાર્યરત છે અને ધોરણ 11 સાયન્સ જેવા મહત્વના વર્ષમાં પણ JEE અને નીટની કોચિંગની વ્યવસ્થા પણ ત્યાં નિઃશુલ્ક કાર્યરત છે। આ દીકરીઓને માત્ર જીવનનું શિક્ષણ માત્ર શિક્ષણ જ મળે એ ઉપરાંત એને જીવનલક્ષી શિક્ષણ મળે। ભગવદ્ ગીતાના પાઠ તેઓ કંઠસ્થ કરે છે, જીવનની મોરલ વેલ્યુઝ ભોજનના રસોઈનું કામ શીખે છે અને જીવન ઘડતરના તમામ પાયાઓનું શિક્ષણ એમને ત્યાં આપી રહ્યા છીએ જે નિઃશુલ્ક છે। ધોરણ 10માં શિક્ષણ મેળવવા માટે શાળા અને ટ્યુશન બંનેની જરૂરિયાત હોય ત્યારે માત્ર સવારે 9 થી સાંજના 7 સુધી તેમને ત્યાં અમે રાખીએ છીએ। એવો નિઃશુલ્ક ત્યાં આવે છે અને શાળાનું અને જીવનનું શિક્ષણ મેળવે છે। આ ઉપરાંત આવતીકાલે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાથે અમારી આ સંસ્થા વતી તમામ ડૉક્ટર્સ મિત્રોની સાથે તેમની એક સંવાદની પ્રક્રિયાના આજે તેઓ અમારે ત્યાં આવવાના છે, જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ એ હોમિયોપેથિક આયુર્વેદિક અને એલોપેથિક યોગા આ તમામે તમામ પેથીઓમાં થોડા સમયમાં ભારત સરકારે લીધેલા નિર્ણયો અને ભારત સરકાર દ્વારા વિવિધ પોલિસીઓની વિશે વિસ્તૃત ચર્ચા અને પરામર્શ માટે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રસાયણ અને ખાતર મંત્રી આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે, તેમાં આ તમામ માહિતીઓ અમે એમને આપીશું। આ સાથે જ વિદ્યાદીપ યુનિવર્સિટી વતી જે આ સાથે રહીને શ્રીમદ ભગવદ્ ગીતા અને સ્વામી વિવેકાનંદજીના વિચારોનું સાચા અર્થમાં શિક્ષકો દ્વારા શિક્ષકો થકી બાળકોમાં વહન થાય તેવો પ્રયાસ અમારા સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે, જેની માહિતી આદરણીય મહેશભાઈ આપણને વિસ્તૃત રીતે આપશે। વિદ્યાદીપ યુનિવર્સિટી લાઈફ મોલ્ડિંગ એકેડમી અને માતૃશ્રી ધવલબેન આર મુંજાણી ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ કાર્યક્રમ અમે લઈને આવ્યા છે। સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળાની શરૂઆત અમે આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સરસ્વત સન્માન પણ છે, માન્ય મંત્રીશ્રીનું પણ સન્માન છે, એનાથી વિશેષ કાર્યક્રમ જે છે એ સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળાની શરૂઆત છે। સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળામાં અત્યારે 64 જેટલી સ્કૂલો જોડાય છે અને એ સ્કૂલો દર મહિને એના શિક્ષકો 2 શિક્ષક જે સારસ્વત યાત્રી તરીકે આ યાત્રામાં જોડાયા છે એમનું એક વ્યાખ્યાન 1.5 કલાક જેટલી સમયનું થશે। એમાં કોઈ પણ જે 64 સ્કૂલ જોડાય છે એ યજમાનપદે હશે, એટલે કે 5.5 વર્ષનો અમારો સમયગાળો છે। આ 5 વર્ષમાં જે તે યજમાનને એક વાર વખત આવશે પોતાનું ત્યાં યજમાન પદ લઈને વ્યાખ્યાન મારો યોજવાનો। વિશેષ વાત એ છે કે સ્વામી વિવેકાનંદના વિચારો વિદ્યાર્થીઓમાં સંચરિત થાય સંસ્કારિત થાય એ માટેનો અમારો પ્રયાસ છે, કારણ કે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં એક એક શબ્દમાં
हजारों सूरजनी ऊर्जा रहेली छे एवं स्पष्ट छे। त्यारे ये विद्यार्थी आती काल आत्मविश्वास बने, निडर बने, सत्यप्रिय बने अने ए रीते विवेकानंद जी ने शब्द रूपे जीवित राखवा माटेनो मारो प्रयत्न छे। विद्यादीप यूनिवर्सिटी तरफथी दर महीने दरेक जे यजमान संस्था हशे एने रुपया 5000 नुं शुल्क पण आपवाना छे, जेथी करीने जे शिक्षको जोड़ाय एने नास्तो के जमवानुं करवुं होय तो करी शके। साथे साथे आवतीकाले जे पुस्तक तुला थशे ए पुस्तक तुला प्रतीकात्मक छे। अमे पुस्तक तुलामां मंत्रीश्रीने अनाजथी तोलीशुं अने जेटलुं वजन थाय એ ડબલ વજનના પુસ્તકો દર વર્ષે અમે સંસ્થાને વિદ્યાર્થીઓને આપીશું। એવો 5 વર્ષ સુધીનો મારો અભિયાન છે અને દરેક વખતે જે તે વ્યાખ્યાન યોજાશે એનું ચોક્કસ ફોર્મેટ બનશે, એના વિષયયુક્ત અગાઉથી જે તે લિટરેચર હશે શિક્ષકોને આપવામાં આવશે, દરેક સ્કૂલને પુસ્તકો પણ આપવામાં આવશે। આવતીકાલે જે સ્કૂલો જોડાઈ રહી છે એ સ્કૂલોને અભિવાદન પત્ર અમે એ પણ આપી રહ્યા છે। ત્યારે દરેક સ્કૂલ તરફથી પણ ખૂબ એનર્જેટિક રીતે અમને સહકાર મળ્યો છે અને સહજ રીતે જોડાય છે, ત્યારે તમામ સ્કૂલોને પણ આજના દિવસે હું આવકારું છું। મિત્રો, બીજો એવો કાર્યક્રમ જે છે તે ભગવદ્ ગીતા વ્યાખ્યાન મારાનો માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીની હસ્તે શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે સુરતના ભલે શિક્ષક નથી પરંતુ લોક શિક્ષક છે એવા સારસ્વત મિત્રો, જેને કહી શકાય લોક પ્રતિનિધિ કહી શકાય, જેને જનજનની સેવા કરી છે એવા 30 જેટલા લોકોનું સન્માન પણ અમારી સંસ્થા ત્રણે કરી રહી છે। સાથે સાથે જે 65 સ્કૂલો આમાં જોડાય છે ભગવદ્ ગીતા વ્યાખ્યાન મારામાં પણ સેમ પેટર્ન અમારી જે છે એ સ્વામી વિવેકાનંદની પેટર્નથી જ અમે એમાં પણ કામ કરીશું અને આવી 130 સ્કૂલને અમે 5 વર્ષ સુધી 7 વર્ષ સુધી એક સાથે લઈને પ્રતિ મહિને એક કાર્યક્રમ થાય અને વિદ્યાર્થીઓ માટે શિક્ષકો શીખે અને શિક્ષક શીખીને પછી એ પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં એવું વાતાવરણ ઉભું કરે અને વિદ્યાર્થીઓને સંસ્કારિત કરે, આવતીકાલનું ભાવિ તૈયાર કરે, એ માટે અમે આ બંને કાર્યક્રમો યોજ્યા છે। આવતીકાલે જેટલા શિક્ષકો આવશે એમને પણ હું જ્યોતિર્ધર નામની પુસ્તિકા અમે આપીશું। આવતીકાલે વિશેષ તો શિક્ષકોને ભોજન સાથેનો શિક્ષક દિન નિમિત્તે અમે કાર્યક્રમ રાખી રહ્યા છે અને 3 તારીખે તમામ આવનાર 1200 ઓડિટોરિયમની સંખ્યા છે, પ્રેક્ષકો છે, એ બધાને બુક પણ અમે આપવાના છે। ત્યારે આ 3 કાર્યક્રમ અને સાથે સાથે મનસુખભાઈનો કાર્યક્રમ જે દુંગાઈ સાહેબે કહ્યો, એ 3 કાર્યક્રમ થકી અમે સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે અને જે ભવિષ્યનું ઘડતર કરે છે એવા શિક્ષકો માટે કંઈક કરવા માટેનો પ્રયત્ન અમારી યુનિવર્સિટી કરી રહી છે। અમારી યુનિવર્સિટી અને કેમ્પસને, આ ત્રણેય સંસ્થાઓને તમામ મીડિયા તરફથી, પ્રેસ તરફથી ખૂબ સહકાર મળ્યો છે અને તમારા સહકાર થકી જ ચોક્કસપણે અમે જે કંઈ કાર્યક્રમ કરી રહ્યા છીએ એ આગળ વધારી રહ્યા છીએ, એમને બળ મળે છે। તમારા સહકારથી અમે ફરતી શાળા શરૂ કરી, જે ફૂટપાથ પર રહેતા મજૂરના બાળકો માટેની સ્કૂલ એ પણ આજે ખૂબ સારી રીતે કાર્યરત છે અને એમાં પણ અમે વધુમાં વધુ જે કંઈક વંચિતો છે એનો આવનાર સમયમાં જોડવાનો પ્રયત્ન કરવાના છે। ત્યારે વિદ્યાદીપ યુનિવર્સિટી આ રીતનું એક સેવાનું પણ કામ કરે છે। લાઈફ મોલ્ડિંગ ફાઉન્ડેશન પણ દીકરીઓને, જે જરૂરિયાતમંદ દીકરીઓ છે, જેના ફાધર નથી, જે ગરીબ છે, એના ઉત્થાન માટેનું ભગીરથ કાર્ય કરે છે, ત્યારે એમના ટ્રસ્ટી મુંજાની પણ આપણી સાહેબ પણ આપણી સાથે છે, ખરેખર એમને પણ હું અભિનંદન આપું છું કે ખૂબ સારું કામ આ કરી રહ્યા છે અને વિદ્યાદીપ યુનિવર્સિટી સાથે આ 3 સંસ્થાઓ મળીને અમે 3 કાર્યક્રમ આવતીકાલે અને પરમ દિવસ લઈને આવ્યા છો। ત્યારે તમારા પ્રેસના માધ્યમથી આ પ્રતિનિધિ જયારે આવ્યા છો ત્યારે જે લોક સેવાનું કામ છે એને બહોળો પ્રતિસાદ મળે એવી અપેક્ષા પણ રાખું છું। આવતીકાલના કાર્યક્રમમાં પણ આપના પ્રતિનિધિ પધારે એવી વિનંતી કરું છું, આમંત્રણ આપું છું। 3 તારીખના કાર્યક્રમમાં પણ આપ સૌ પધારો એવું ખાસ અમારું હાર્દિક આમંત્રણ છે। વિદ્યાદીપ યુનિવર્સિટી લાઈફ મોલ્ડિંગ એકેડમી તેમજ માતૃશ્રી દવલબેન આર મુંજાણી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય કાર્યક્રમ અંતર્ગત 3 સપ્ટેમ્બર રવિવારના રોજ કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં તેમનો પુસ્તક તુલા કાર્યક્રમ તેમજ ભગવદ્ ગીતા વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમ જણાવ્યું હતું કે તો દ્વિદિવસીય કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ, તબીબી તેમજ અન્ય ક્ષેત્રે સમાજને બહુમૂલ્ય યોગદાન આપનાર શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવાનું આ અવસર કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત।